ओके विद्यार्थी मित्रों, तो आपणे આજના લેક્ચરમાં આપણે જે હેરોનનું સૂત્ર આપણે કટઅપ પ્રમાણે આપણે સિલેબસ કમ્પ્લીટ કર્યો, પરંતુ શું છે કે આપણે અત્યારે એક્ઝામ્પલ ગણેલા હતા, આપણે હેતુલક્ષી પર કેવા ક્વેશ્ચન પૂછાશે એ આજના લેક્ચરમાં આપણે વાત કરીશું. તો તમે હેરોનના સૂત્રમાં તમે જુઓ તે આપણને મોસ્ટલી શું છે કે એનું સાદુરૂપ આપણે આપવાનું હોય છે એ થોડું ટફ હોય છે. માટે આપણે કેવી રીતે સાદુરૂપ આપવું, કેવી રીતે ગણતરી કરવી, શું તમને કિંમત આપેલી છે અને કઈ કિંમત આપણે મૂકવાની છે એ બંને ઉપર રકમ ઉપર ધ્યાન રહે, પછી આપણે એક્ઝામ્પલ ગણવાનું, બરોબર. બાકી તમને એક અને સિમ્પલ વસ્તુ છે કે સૂત્ર તો એ જ છે, પરંતુ તમને પરિમિતિ આપેલી છે કે અર્ધ પરિમિતિ આપેલી છે, બાજુનો માપ ત્રણે આપેલા છે કે બે આપેલા છે, તો ત્રીજી બાજુનો માપ તમારે શોધવાનું રહેશે. તેવા થોડાક વિકલ્પો છે, ખરા ખોટા છે એવું આપણે એકન આજે વાત કરીશું. તો જો પહેલો વિકલ્પ પેલા ખરા ખોટા વિધાનમાં આ પ્રમાણે આપણને આપેલું છે કે પહેલો વિકલ્પ આ પ્રમાણે છે કે તમને આ રીતે વિકલ્પ આપેલો છે કે એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ 30 સેન્ટીમીટર થાય. આપણો પ્રશ્ન છે અર્ધ પરિમિતિ, તો સમબાજુ ત્રિકોણની બાજુનું માપ આપી છે, ત્રણેય બાજુનું માપ કેવા હશે? 10 હશે, બરોબર. ત્રણેય બાજુના માપ આપણને 10 સેન્ટીમીટર થશે, બરોબર. તો આપણે પરિમિતિ શોધીએ ત્રિકોણની, એનું નામ આપી દઈએ ત્રિકોણ એબીસી છે, એ ત્રિકોણ એબીસી ની પરિમિતિ એટલે કે આપણે એસ કહીએ, તો 10 + 10 + 10 કેટલી થશે? 30 સેન્ટીમીટર આપણને થશે. પણ આ શું થયું? પરિમિતિ થઈ. આપણે તો એક એવું કહેવા માંગે તેની અર્ધ પરિમિતિ 30 સેન્ટીમીટર થાય. આ વિધાન સાચું છે અથવા ખોટું છે એ આપણે ચેક કરવાનું છે. તો આની અર્ધ પરિમિતિ કરું એટલે એસ ભાગ્યા 2 કરું એટલે 15 સેન્ટીમીટર મળે. કેટલી મળે? 15 સેન્ટીમીટર. કેવી રીતના? 30 ભાગ્યા 2 એટલે આપણે 15 સેન્ટીમીટર મળે. તો આપણે ત્યાં 30 આપેલા છે, માટે આ વિધાન કેવું હશે? ખોટું હશે. ખ્યાલ આવ્યો? કારણ કે આપણને એક કહેવામાં શું આવ્યું છે કે એની અર્ધ પરિમિતિ, અને આપણે શોધીશું પહેલા પરિમિતિ પછી અર્ધ પરિમિતિ શોધાય ને. હવે એના પરથી આપણે ખ્યાલ આવી ગયો કે આ વિધાન શું છે? ખોટું છે. ચલો, એ રીતે બીજું વિધાન છે આપણને કે એક સમદ્રી બાજુ ત્રિકોણની ચલો આપણે બીજું આ પ્રમાણે સેન્ટેન્સ છે કે એક સમદ્રી બાજુ ત્રિકોણની જે સમાન બાજુઓના માપ 20 સેન્ટીમીટર છે, કેટલા સેન્ટીમીટર છે? 20 સેન્ટીમીટર હોય, તેની અર્ધ પરિમિતિ 30 સેન્ટીમીટર થાય. હવે એની અર્ધ પરિમિતિ એટલે સૂત્ર આપણે જાણીએ છીએ કે આપણે બે બાજુનો માપ આપ્યા છે, એ બરાબર આપણે 20 આપે છે અને બી બરાબર પણ 20 આપે છે. કેમ? કે સી બરાબર આપણને ખ્યાલ નથી,
कारण के समुद्री बाजू त्रिकोण छे એટલે બે બાજુની સમાન હોય અને એ બે બાજુનું માપ આપણે સમાન છે એટલે એ અને બી મે 20 લીધે તમને એકણે એની અર્ધપરિમિતિ આપી છે અર્ધપરિમિતિ એટલે આપણને કેટલી એની 30 સેન્ટીમીટર આપી છે એટલે કે 2s આપણે સૂત્ર આવું છે ખબર હોય s બરાબર a plus b plus c ભાગ્યા 2 આવું છે 2 લઈ લઈએ એટલે 2s થાય એટલે a plus b plus c હવે તમે જો અનુક્રમે કિંમત મૂકી આપણને તો c ની કિંમત આપણને મળી જશે ચલો s ની કિંમત એટલે આપણે આ જે અર્ધપરિમિતિ એટલે આવી ગયું 2s a ની પણ 20 અને b ની પણ 20 20 20 એટલે કેટલા થાય 40 અને 30 2 60 આ 40 આ થાય એટલે માઈનસ અને c બરાબર આપણે કેટલા મળશે 20 કેટલા મળશે 20 આપણને મળશે તો તમે જોઈ શકો છો કે આપણે એકનાનો સાદુંક આપીએ તો c ની કિંમત આપણને 20 મળે છે હવે તમે જુઓ કે ત્રણેય બાજુના આપણને માપ મળી ગયા તો તમે જુઓ તો આ તો સમદ્રી બાજુ ત્રિકોણ છે બાજુ તમને દેવું થવું જોઈએ કે 20 20 વત્તા 40 60 60 માઈનસ 40 એટલે 20 આવી ગયા હવે ત્રણેય બાજુનો સરવાળો કરીએ આપણે તો 60 થાય આ પ્રમાણે ત્રણેય બાજુ આપણે 20 + 20 + 20 60 થાય અને 60 ભાગ્યા 2 કરીએ એટલે કે આપણે ની પરિમિતિ મળી એ પરિમિતિને અડધા કરે એટલે અર્ધ પરિમિતિ મળે એટલે 60 ભાગ્યા 2 કરીએ કેટલી આવે 30 આવે તો અર્ધ પરિમિતિ કેટલી આપી છે 30 આપી છે તો આ વિધાન કયું કહેવાય સાચું કહેવાય ઓકે ચલો આપણે બીજો હવે આપણે જોઈએ વિકલ્પ चलो तुमने विकल्प आ प्रमाणे આપ્યો છે એક ત્રિકોણ બાજુના માં चलो आ प्रमाण विकल्प छे आपणो के त्रिकोण नी बाजुओना माप 15 सेंटीमीटर 17 सेंटीमीटर अने 20 सेंटीमीटर तो तेनी अर्ध परिमिति शुं थाय तो आपणे अर्ध परिमिति नुं सूत्र आपणे आ जाणीए छे s बराबर a + c भाग्या 2 आपणने ख्याल आवो जोईए के आपणे प्रश्नात शुं छे एटले के आपणने कहेवामां शुं आवी छे ए आपणे खबर पड़ी जोईए तो एनुं माप आपणे अनुक्रमे माप आपणे लखी दईए 15 + 17 प्लस 20 भाग्या 2 હવે 15 વત્તા 17 प्लस 20 એટલે આપણે કેટલા થશે 42 થશે અને 42 ભાગ્યા 2 એટલે 21 2 42 એટલે એની અર્ધ પરિમિતિ શું થશે 21 એટલે વિકલ્પ નંબર ડી આપણો જવાબ આવશે તો તમારે આ રીતે તમને હેતુ લક્ષી પ્રશ્ન પૂછે અથવા આપણે જે ટેસ્ટ માં જે ક્વેશ્ચન કરી છે તો આ પ્રમાણે રહેશે ચલો બીજો ક્વેશ્ચન છે તમને ખ્યાલ જ છે તમને એક જ જો તમને ખ્યાલ છે કે હેરનનું સૂત્રનો આ રીતે જવાબ છે કે હેરનનું સૂત્ર એટલે હેરનનું સૂત્રનો શું આવે જવાબ વર્ગમૂળમાં s s - a s - b અને s - c હવે બધાને ખ્યાલ છે પરંતુ આપણને જ્યારે આ સૂત્ર વિકલ્પમાં પૂછવામાં આવે ત્યારે શું થશે તમને કે બધા વિકલ્પો બધા સેમ લાગશે કેમ અમુક વખત ત્યાં પણ એક પ્લસ કરેલો હશે તો અમુક વખત ક્યાં હોય આ પણ પ્લસ કરેલો હોય તો ધ્યાન રહે કે સૂત્રમાં કઈ સંજ્ઞાનો ઉપયોગ થયો એટલે સૂત્ર શું છે s s - a છે s - b s - c બરોબર એ પ્રમાણે આપણું સૂત્ર છે
તમને વિકલ્પમાં પૂછવામાં આવશે એટલે તમે ત્યાં કન્ફ્યુઝનમાં મુકાઈ જશો. એટલે માટે તમને સૂત્ર આ રીતે શું પૂછશે, અલ્ટરનેટિવ પૂછશે. એટલે એ પણ ધ્યાન રહે. ચલો આગળ આપણે જઈએ કે જો બીજો વિકલ્પ છે કે જો ત્રિકોણની બાજુની લંબાઈ તમને આ પ્રમાણે વિકલ્પ છે, જો ત્રિકોણની બાજુના માપ A, B અને C દ્વારા આવ્યા હોય તેની અર્ધ પરિમિતિ શું, તો આપણે સૂત્ર જો એકન વિકલ્પ આ પ્રમાણે આપેલા છે. આપણે જો તમને એ કહે ત્રિકોણના ત્રણેય બાજુના માપ હોય તો અર્ધ પરિમિતિ બરાબર શું, એટલે S બરાબર શું આવે, તો તમને એની શું સૂત્ર ખ્યાલ આવવો જોઈએ, તો તમે એનો ડાયરેક્ટ વિકલ્પ પસંદ કરી શકો કે A + B C / 2. ખબર જ ના હોય તો આપણે આમાં ચારમાંથી ગમે તે પસંદ થઈ જાય તો જો ખોટો પડે. એટલે ધ્યાન રહે સૂત્ર ખાસ આવડવા જોઈએ. ચલો આગળનો વિકલ્પ છે આપણો, જો તમને આ પ્રમાણે આપી છે, જો તમને એક અને અનુક્રમે ત્રણેય બાજુના માપ આપેલા છે તો એના આધારે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે તમે દાખલો થશે સાહેબ આ સૂત્રમાં કિંમત મૂકશો, પરંતુ હવે શું થશે, તમને એક સરળ રૂપે સાદરૂપ તમને જવાબ મળશે. એટલા માટે આને વિકલ્પ પૂછ્યો છે. તો આપણે પહેલા કરતા તે પ્રમાણે પહેલા એની અર્ધ પરિમિતિ શોધો, એટલે કે S બરાબર A + B + C / 2. તમને એક અને બાજુના માપ આપ્યા છે A, B, C ને અનુક્રમે એના માપ મૂકી દો, તો આપણે A બરાબર 6 છે, B બરાબર 8 છે, C બરાબર 10 છે / 2. 6 ને 8 14, 14 ને 10 24, 24 / 2 એટલે આપણે કેટલા આવ્યા 12, એટલે કે S બરાબર આપણને 12 મળ્યો. આપણે આગળ શું કરતા હતા કે S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C, ત્રણેયની આપણે કિંમત મેળવી લઈએ. S એટલે આપણો 12, A એટલે આપણો 6, એટલે કેટલી મળી 6 સેન્ટીમીટર. બીજો આપણે 12 માઇનસ 8 4 સેન્ટીમીટર, 12 માઇનસ 10 2 સેન્ટીમીટર. તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જતો હોય સૂત્રમાં આવી જાય તો તમે ડાયરેક્ટમાં સૂત્રમાં કિંમત મૂકી શકો છો. તો આપણે સૂત્રમાં કિંમત આ ડાયરેક્ટ મૂકીએ કે S, S એટલે આપણો કેટલો 12, S માઇનસ A એટલે 6, S માઇનસ B એટલે 4,
અને s - c એટલે 2 આપણે કિંમત મૂકી દીધી હવે તમને ખ્યાલ છે કે જેનું વર્ગમૂળ આપણને ખબર હોય એની ભાગ પાડવાની જરૂર નથી ફોર એક્ઝામ્પલ 4 છે તો 4 નું વર્ગમૂળ આપણને ખબર છે 2000 તમને એની કોઈ શું કરવાના એના ભાગ પાડવાની જરૂર નથી હવે આપણે આગળ ભાગ પાડીએ શું જો આપણે 12 ના હું ભાગ પાડું છું એકન 6 2 12 6 2 12 તો એકન આપણે આની અને આની પેર બની ગઈ 4 નું વર્ગમૂળ નીકળે 2 2 2 ની પેર નીકળે 2 અને આની પેર બની એટલે 6 એટલે 2 2 4 4 6 24 તો આપણો જવાબ શું આવે 24 સેન્ટીમીટર સ્ક્વેર તો વિકલ્પમાં આપણે એકન 24 કયો છે ડી ઓકે તો આ જે વિકલ્પ આપણને પૂછી છે સિમ્પલ વસ્તુ એકન તમે જોડ બનાવો એના રીતે તમને વર્ગમૂળ નીકળી શકશે શું બનાવ જોડ બનાવે 6 6 ની જોડ બનાવે તો 6 આપણે નીકળી લે બરોબર તો આવું તમને એકન ખ્યાલ હોવો જોઈએ ચલો વિકલ્પ નંબર 5 આપણને આ પ્રમાણે આપેલો છે કે હેરોનનું સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા હવે હેરોનનું સૂત્ર આપણને હવે તમે સમબાજુ છે તો એ લંબાઈ ધરાવે છે સમબાજુ એટલે શું એની તમામ બાજુ કી હશે સમાન હશે એટલે કે આપણે એની અર્ધ પરિમિતિ સુધી હોય તેની ત્રણેય બાજુ સમાન હોય એટલે એ પ્લસ એ પ્લસ એ ભાગ્યા 2 એટલે કેટલો આવે 3a ભાગ્યા 2 હવે તમે એક સૂત્રના આધારે કિંમત મૂકશો પણ તો એક શું કરશું હું વિકલ્પ લખી દઉં છું જેના આધારે તમને ખબર પડે કે જવાબ શું આવે તો આપણે વિકલ્પ આ પ્રમાણે આપેલા છે પહેલો વિકલ્પ આપણો એ આવો છે કે s - a વર્ગમૂળમાં s² - s - a b આપણો આવો છે વર્ગમૂળમાં s નો વર્ગ s - a c આપણો વિકલ્પ આવો છે s s - a નો વર્ગ અને d વિકલ્પ આપણો આવો છે s - a વર્ગમૂળમાં s s - a ચલો આપણને આ પ્રમાણે વિકલ્પ આપેલા છે તો આનો વિકલ્પનો જવાબ શું હશે હવે તમે સિમ્પલ વસ્તુ છે તમે અહીં એવું ખ્યાલ તમને ખબર નહીં પડે ડાયરેક્ટ એના માટે તમારે થોડી ગણતરી કરવી પડે તો 3a માઇનસ a આ એની અર્ધ પરિમિતિ આવી હવે અર્ધ પરિમિતિમાં આપણે શોધીએ કે ભાઈ s - a બરોબર s - a એટલે કે a એટલે આપણો 1 થશે પણ 3a માઇનસ અર્ધ પરિમિતિ એટલે 3a ભાગ્યા 2 મૂકવા પડે માઇનસ a તમે 1 ની s - a શોધશો એટલે 3a ના સમાન જ હશે એટલે કે આપણે આ પ્રમાણે 2 એ લસા લઈએ એટલે 3a માઇનસ 2a ભાગ્યા 2 3a માંથી 2 બાદ કરે એટલે a ભાગ્યા 2 હવે દરેકના જે જવાબ હશે ને સમાન જ હશે કેમ કારણ કે એની લંબાઈ દરેકની સમાન હશે સમબાજુ ત્રિકોણ છે માટે આપણે ડાયરેક્ટ સૂત્રમાં મૂકીએ કિંમત તો અર્ધ પરિમિતિ એટલે 3a ભાગ્યા 2 ઓકે 3a ભાગ્યા 2 a ભાગ્યા 2 a ભાગ્યા 2 અને a ભાગ્યા 2 હવે તમે ધ્યાન રહે જવાબ આપણે આ ટાઈપમાં લાવવાનો છે એટલે આપણે આ રીતે જો આ રીતે જવાબ લાવું તો એકન જો a ની 4 ઘાત થઈ જશે અને એકન 8 થઈ જશે એવો તો એકન જવાબ જ નથી તો સિમ્પલ વસ્તુ છે કે તમને એકને તમે જો તો હું એકન સૂત્રમાં આ રીતે પહેલા હેરોનનું સૂત્ર આ રીતે મૂકું s s - a s - b અને s - c ચલો હું આ રીતે કિંમત મૂકું હવે તમે જો કે આપણે એકને સૂત્રમાં s - a હું
ત્રણેયની બાજુ એકમ શું હશે? બધાની સમાન હશે. કેમ? એ ની જગ્યાએ લઈ શકું, બી ની જગ્યાએ લઈ શકું, સી ની જગ્યાએ લઈ શકું. કેમ? કારણ કે આપણો જે ત્રિકોણ છે એ ત્રિકોણની દરેક બાજુ શું હશે? સમાન હશે. માટે આઈકન આપણે S, S માઇનસ A, S માઇનસ A અને S માઇનસ A. કેમ? દરેકની બાજુ સમાન છે એટલા માટે. હવે મેં તમને કીધું છે એ પ્રમાણે કે આપણે જે જોડ બને એ જોડને આપણે વર્ગમૂળની બહાર લઈ શકીએ. કઈ બે જોડ બને? તો S માઇનસ A અને S માઇનસ A, એ આપણે એને બહાર લઈ શકીએ. તો S માઇનસ A હું બહાર લઉં છું. વર્ગમૂળમાં શું લેવા દઉં? S અને S માઇનસ A. તો એવી આપણે પણ A B C D માં જવાબ છે. તો હા, D આપણો જવાબ છે. જો S માઇનસ A વર્ગમૂળ S, S માઇનસ A. તો એકન જો તમને એકન મીનિંગ એ નથી, હું તમને સમજાવવા એ જ માંગતો હતો કે આપણે એકન કિંમત મૂકીને જવાબ લાવી દઈએ, પરંતુ એવો જવાબ આપણે વિકલ્પમાં આપેલો છે તો નથી. તો આપણે એકન આ પ્રમાણે જવાબ લાવવાનો રહેશે. તો વિકલ્પ તમને એકન બહુ કન્ફ્યુઝનમાં રીતે પૂછી શકે છે. ઓકે, તો આપણે હવે લાસ્ટ એક વિકલ્પ ગણી ગાઈએ. તો આપણે આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો એકન પૂછી શકે છે તમને. ચલો, અહીં તમને આવું આપ્યું છે. ત્રિકોણની બાજુના માપ તમને એકને 3:4:6 છે. તો અર્ધપરિમિતિ 39 સેન્ટીમીટર છે. તો સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા છે. તો વિકલ્પ આપણને આ પ્રમાણે આપે છે કે A બરાબર 18, B બરાબર 12, C બરાબર 9 અને D બરાબર 36. બરાબર, આપણને આ પ્રમાણે તમને આપેલું છે. તો તમને એકને બાજુનો માપ નથી આપે, તમને એકન ગુણોત્તર પ્રમાણમાં આપ્યા છે. હવે તમે એટલું જાણો છો કે ધારો કે બાજુના માપ x ધાર લઉં, તો ધારો કે બાજુના માપ આપણે શું થઈ જશે? 3x, x ધારીએ એટલે સાથે ગુણાઈ જાય, તો 3x, બીજું થશે 4x અને 6x. આ ઓલરેડી આપણે બાજુના માપ મળી ગયા. હવે તમને એકન અર્ધપરિમિતિ આપેલી છે. અર્ધપરિમિતિ એટલે કે તમે એની પરિમિતિને અર્ધપરિમિતિને ડબલ કરી એટલે પરિમિતિ મળે. એટલે 39 ને આપણે 2 વડે ગુણીએ એટલે કેટલા મળે? 2 9 18 અને 2 3 6 1 7 78 આપણને મળે. 78 સેન્ટીમીટર આપણને મળે. હવે તમને ખબર છે કે આપણે પરિમિતિ એટલે શું? કે ત્રિકોણની પરિમિતિ શું? કે ત્રણેય બાજુનો સરવાળો. એટલે કે આપણે 3x + 4x + 6x બરાબર 78. બરાબર, આપણે આ ત્રિકોણ હોય એનો ત્રણેય બાજુનો સરવાળો કરીએ એટલે પરિમિતિ મળે. એટલે 78 આવે. આપણે બધાનો સરવાળો કરી દઈએ. 78 બરાબર 3 4 7 7 6 13x. 13x બરાબર x ને આ 13 છે, આ ગુણાકારમાં છે, ભાગાકારમાં જાય સર. 78 ભાગ્યા 6 સોરી 13, એટલે 13 6 78. x બરાબર કેટલા આવ્યા? 6 આવ્યા. એ આપણે અનુક્રમે ત્રણેય બાજુમાં x ની કિંમત મૂકી દઈએ. તો પહેલી બાજુ આપણી કેવી છે? 3x, 3 6 18 સેન્ટીમીટર. બીજી કેવી છે? 4 4 × 6 24 સેન્ટીમીટર. અને છઠ્ઠી છે 6 × 6
36 સેન્ટીમીટર તો સૌથી મોટી બાજુ કઈ હશે 36 સેન્ટીમીટર આપણે શું કર્યું કે બાજુના માપ આધારે x ની આઇકન પરિમિતિ આધારે આપણે x ની કિંમત સુધી અને ત્યારબાદ x ની કિંમત મૂક્યા બાદ આપણે ત્રણેય બાજુના માપ મળે તો સૌથી મોટી આપણે કઈ આવે છે 36 સેન્ટીમીટર તો આપણો વિકલ્પ કયો હશે ડી 36 સેન્ટીમીટર તો બરાબર તો આપણે આ રીતે હેતુલક્ષી પ્રશ્નો કરવાના અને શું કરવાનું આને વારંવાર આપણે પુનરાવર્તન કરવાનું જેથી કરીને આપણે ખ્યાલ આવે ઓકે તો આપણે લેક્ચરમાં આટલા સુધી રાખીએ।